की आवाज। भावेश मानसंग कटुकिया ने दुष्कर्म केस में 20 वर्ष की सजा फरमावती दोराजी सेशंस कोर्ट। भोगबंडार भाईए फरियाद करी हती के तेमनी 16 वर्षनी एक मास अने बे दिवस उम्र धरावती बहन छ एक महीना पहला धोरण 10 की परीक्षा आपती हती त्यारे भावेश मानसिंह आ भोगबंडार दीकरी ने तेमना गामना बस स्टेन्ड माथी तारा पप्पा नो अकस्मात थयो छे, हाल तने दवाखाने लई जाऊ छू तेम कही अफोन करी गयो हतो अने त्यारबाद तेनी साथे एक ओरडी में धरावीथी दुष्कर्म कर्युं हतुं। त्यारबाद आ भोगबंडार ने बेसाड़ी उपलेटा तालुकामांथी धोराजी लावेला त्यां भोगबंडारना परिचित मळी जता आरोपी भावेश मानसंग भोगबंडारने मुकी भागी गयेलो। त्यारबाद फरीथी आबरू जवानी बीके भोगबंडार परिवारे फरियाद करी नहीं परंतु 6 महीना पछी भोगबंडारा भाई ने आरोपीए धमकी आपी के तारी बहन ने उपाड़ी जईशुं, आथी पोलीसमां फरियाद आपी। હું કાર્તિકેય પારેખ, ધોરાજી સેશન્સ કોર્ટ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર। આજે ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ભાવેશ માનસંગ કટુડિયા મૂળ રહેવાસી લીંબડી તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર વાળાને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા ફરમાવી છે। આ કામની વિગત એવી છે કે ભોગ બનનારના ભાઈએ ફરિયાદ કરેલી કે 6 નવેમ્બર 2020માં ફરિયાદ કરી હતી કે 6 મહિના પહેલાં જ્યારે તેની બેન ધોરણ 10ની પરીક્ષા આપવા જઈ રહી હતી અને પરત આવતી હતી ત્યારે રસ્તામાંથી ભાવેશ માનસંગ કટુડિયાએ તારા પપ્પાનું એક્સિડન્ટ થઈ ગયું છે અને હાલ દવાખાને લઈ જાઓ આવી વાત કરી અને તેમને લઈ ગયા અને પછી ત્યાં પોતાના ગામમાં જ બસ સ્ટેન્ડની બાજુમાં દુષ્કર્મ આચરેલું। આ દુષ્કર્મ આચર્યા બાદ ભોગ બનનારને ધોરાજી લાવતા હતા અને ધોરાજી તેને કોઈ પરિચિત વ્યક્તિ મળતા તે ત્યાંથી નાસી છૂટેલો। આ બનાવમાં આબરૂ જવાની બીકે ભોગ બનનાર પરિવારે ફરિયાદ કરેલી ન હતી। એના 6 મહિના પછી ફરીથી આરોપીએ ફોન કરી અને ભોગ બનનારને ભાઈને ધમકી આપેલ કે તારી બેનને અમે ઉપાડી જશું અને લાભલાભલા આના અનુસંધાને ફરિયાદ કરેલી અને આ ફરિયાદના અનુસંધાને પોલીસે તપાસ કરેલ। તત્કાલીન IPS DYSP જવાબદારીમાં હતા સાગર બાગમાર સાહેબે તપાસ કરેલી અને આ કેસ આખો આજે ચાલી ગયો છે અને એમાં આરોપીને તકસીરવાર ઠરાવી અને કોર્ટે 20 વર્ષની સજા અને 50,000 રૂપિયા દંડ ફટકારેલો છે। આ ગુનો નોંધાયા બાદ તત્કાલીન DYSP સાગર બાગમાર IPSની તપાસ સોંપવામાં આવી અને તેમણે મુદત રોડથી ચાર્જશીટ કર્યું હતું। ત્યારબાદ ધોરાજી કોર્ટમાં કેસના પુરાવા નોંધાયા અને આરોપી પક્ષે દલીલ કરી કે 6 મહિના મોડી ફરિયાદ છે, ભોગબંડા પ્રતિકાર કરેલ હોય તો કોઈ પુરાવા એવા મળ્યા નથી અને બનાવનું સ્થળ તે ગામનું બસ સ્ટેન્ડ જેવું જાહેર સ્થળ પાસેની ઓડી છે ત્યાં ભોગબંડાર ભણાવે છે તેવો બનાવ બની શકે નહીં। આ તબક્કે સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકે પારેખે એવી દલીલ કરી કે ફરિયાદ સમયે ભોગબંડારની ઉંમર 16 વર્ષથી ઉપરની છે પરંતુ બનાવ વખતે ભોગબંડાર 16 વર્ષથી નાના હતા ત્યારે નવા સુધારેલા કાયદાની જોગવાઈ પ્રમાણે આ ખૂબ ગંભીર ગુનો ગણાય ત્યારે ભોગબંડારના શરીર પરથી લીધેલા નમૂનાઓમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે અને ભોગબંડારની જુબાની તથા કલમ 164ના નિવેદનને જોતા આરોપી વિરુદ્ધ ગુનો પુરવાર છે। આ તમામ સંજોગોને ધ્યાનમાં લઈ ધોરાજી મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસેન મહિબુલ્લા શેખ સાહેબે આરોપી ભાવેશ માનસંગને તકસીરવાન ઠેરવીને 20 વર્ષની સજા તથા દંડ ફટકાર્યો છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।